नमस्कार, FY BSM 1, अर्थशास्त्र में पेपर नंबर 2, भारतीय अर्थतंत्र की पायानी समस्या 1, यूनिट 4, गरीबी। एम आप जोए तो गरीबी अर्थ एट्ले कि गरीबी आधुनिक प्रवाह संदर्भ में अर्थ, तो गरीबी प्रणालिकागत अर्थघटन, गरीबी आधुनिक प्रवाह संदर्भ में अर्थघटन। तो पहले तो आप गरीबी विषे जोए कि भारत की सौथी आग पड़ती विशेषता ए कि तेनी भूमि अत्यंत उपजाऊ है, परंतु तेना मोटा भागना लोग शू है, निर्धन है। प्रोफेसर जाथर अने बेरी आज हकीकत में सूर पुरवता जनावे कि भारत ने कुदरती अपार बक्षीस आपी है, परंतु भारत लोग सुयोग्य लाभ उठा असमर्थ रहा है। तो वरी एम कहेवामां आवे छे कि भारत ए निर्धन लोकोनी समृद्धिनो देश छे। आ बधा विद्वानोनो स्पष्ट अर्थ ए थाय छे कि भारत कुदरती साधनोना संदर्भमां समृद्ध होवा छतां पण आ विपुल साधनोनो योग्य उपयोग करवानी क्षमतानो त्यां अभाव होवाथी भारतना लोको आज सुधी गरीब रह्या छे। प्राकृतिक समृद्धि अने मानवीय गरीबीना आ विषमता न स्वीकारी शकाय तेवी बाबत होवा छतां भारत माटे एक नकर हकीकत छे कि गरीबीनी आ विषमता न स्वीकारी शकाय तेवी बाबत छे। सेवी गरीबी एटले गरीबी मानवीय गरीबीनी आ विषमता न स्वीकारी शकाय ने एवी बाबत छे। गरीबीनो आधुनिक प्रवाहना संदर्भमां अर्थ जोईए तो કે અલ્પવિકસિત દેશોમાં મોટા ભાગના લોકો ગરીબ હોય છે, તેવો સર્વસામાન્ય તારણ આસાનીથી કાઢી શકાય, પરંતુ ગરીબાઈ અંગે આવું તારણ કાઢવાનું જેટલું સહેલું છે તેટલું સહેલું નથી, કારણ કે ગરીબીનો ખ્યાલ એક સાપેક્ષ ખ્યાલ છે અથવા તો એક નિરપેક્ષ ખ્યાલ છે। તો ગરીબીનો ખ્યાલ એક સાપેક્ષ છે અને તે સમય, સ્તર, સમાજને બદલાતા બદલાતો રહે છે। આથી ગરીબીનું અર્થઘટન બે દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે, એક તો ગરીબીનું પ્રણાલીગત અર્થઘટન અને ગરીબીનું આધુનિક પ્રવાહના સંદર્ભમાં અર્થઘટન। તો આપણે જોઈએ ગરીબીનું પ્રણાલિકાગત અર્થઘટન। તો ગરીબીના પ્રણાલિગત અર્થઘટન અનુસાર ગરીબી એક પ્રકારની અભાવની સ્થિતિ છે કે કોઈ એક સમાજમાં કોઈ એક વર્ગના લોકો જેટલા પ્રમાણમાં અમુક વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા હોય એટલા જ પ્રમાણમાં તે જ સમાજના બીજા વર્ગના લોકો વપરાશ ન કરી શકતા હોય તેને ગરીબ ગણવામાં આવે છે। ગરીબીનું પ્રણાલિકાગત અર્થઘટન કેવી રીતે કે ગરીબી એક પ્રકારના અભાવની સ્થિતિ છે, કોઈ એક સમાજમાં કોઈ એક વર્ગના લોકો જેટલા પ્રમાણમાં અમુક વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા હોય એટલા જ પ્રમાણમાં સમાજનો બીજો વર્ગ જો એ વસ્તુઓનો વપરાશ ન કરી શકતો હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ કેટલાક પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરી શકશે તેનો આધાર તેની ખરીદ શક્તિ ઉપર રહેલો છે, અને ખરીદ શક્તિનો આધાર એની આવક ઉપર રહેલો છે, કેમ કે આવક હશે એના જ અનુસાર એની ખરીદ શક્તિ હશે અને એનો વપરાશ હશે। જો કોઈ એક વ્યક્તિને ઓછી આવકને કારણે કેટલીક પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ અને સેવાઓની વપરાશથી વંચિત રહેવું પડે અથવા તેમનો ઓછા પ્રમાણમાં વપરાશ કરી શકાય તેવી આર્થિક સ્થિતિ હોય તે ગરીબીમાં જીવે છે તેમ કહેવામાં આવે છે। પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓમાં પણ શું હોય, વંચિત હોય અને ઓછા પ્રમાણમાં વપરાશ કરી શકાય તેવી તેની સ્થિતિ હોય તો તેને આર્થિક રીતે શું કહેવાય, ગરીબીમાં જીવે છે તેમ કહેવામાં આવે છે। ગરીબીની વ્યાખ્યા જીવનની અલ્પતમ જરૂરિયાતોનો અભાવ સૂચવે છે કે અલ્પતમ જરૂરિયાતોના અભાવને કારણે 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। મૂળભૂત રીતે જીવન ટકાવી રાખવા માટેની જરૂરી ચીજવસ્તુઓ કે રોટી, કપડાં, મકાનનો અભાવ એ ગરીબીનું પ્રથમ અગત્યનું અંગ છે। પ્રથમ અગત્યનું અંગ શું, મૂળભૂત જરૂરિયાત, જીવન ટકાવી રાખવા માટેની જરૂરિયાતો શું છે, રોટી, કપડાં, મકાન, જો એનો એ ગરીબીનો અભાવ શું છે, પ્રથમ અગત્યનું અંગ છે જે એનું લક્ષણ છે। જો આપણે માનવીયને એક સંસ્કારી સમાજના સભ્ય ગણતા હોઈએ તો અલ્પતમ શિક્ષણ અને સાંસ્કૃતિક સગવડોનો અભાવ એ ગરીબીનું બીજું આવશ્યક અંગ છે। શું છે, સાંસ્કૃતિક સગવડો અને શિક્ષણનું પ્રમાણ એ બીજું ગરીબીનું અંગ છે કે લક્ષણ છે। જીવન ટકાવવા તેમજ આરોગ્યપૂર્ણ જીવન જીવવા માટે સમાજના પ્રત્યેક સભ્યને અલ્પતમ તબીબી સુવિધાઓ
મળી રહે એ પણ જરૂરી છે. આ સુવિધાનો અભાવ એ ગરીબીનું ત્રીજું મહત્વનું અંગ છે. પેલું રોટી કપડાં મકાન એ ગરીબીનું પ્રથમ અંગ છે. બીજું શું છે? શિક્ષણ અને સાંસ્કૃતિક સગવડો એ બીજું લક્ષણ છે. ત્રીજું, જીવન ટકાવી રાખવા માટે તબીબી સુવિધાનો લાભ મળી રહે એ ગરીબીનું ત્રીજું મહત્વનું અંગ છે. એટલે કે માનવીના મોટાભાગના દુઃખોનું કારણ આ અલ્પતમ જરૂરિયાતોનો અભાવ માત્ર છે. એટલે દરેક વ્યક્તિને સારું અને યોગ્ય જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો માનવ તરીકે અધિકાર છે. વંચિતતા આ હકો અને અધિકારો ભોગવવા દેવાનો ઇનકાર કરે છે. તેથી માનવીનો તેથી તેમાંથી માનવીને ગરીબીનો જન્મ થાય છે. એટલે માનવીમાં ગરીબીનો જન્મ થાય છે. આપણે આધુનિક પ્રવાહના સંદર્ભમાં ગરીબીનો અર્થ જોઈએ. આ આપણે પ્રણાલિકાગત અર્થઘટન કર્યું. હવે આપણે આધુનિક પ્રવાહના સંદર્ભમાં અર્થઘટન જોઈએ. ધારો કે ગરીબીના પ્રણાલિકાગત અર્થઘટન અનુસાર 100 રૂપિયાની માનસિક આવકને ગરીબીની રેખા નક્કી કરનારી આવક તરીકે સ્વીકારવામાં આવે તો 100 રૂપિયાથી વધુ આવક કમાવનારા બધા લોકો બિનગરીબી સુખી છે, અથવા તો 100 રૂપિયાથી ઓછી આવક કમાવનાર બધા લોકો ગરીબ દુઃખી છે તેમ કહી શકાય. એટલે કે ગરીબીનું પ્રણાલીગત અર્થઘટન કરીએ તો 100 રૂપિયાની માસિક આવકને ગરીબીની રેખા નક્કી કરનારી આવક તરીકે સ્વીકારવામાં આવે તો 100 રૂપિયાથી વધુ આવક કમાનાર બધા લોકો શું કહેવાય? બિનગરીબ એટલે સુખી. અને 100 રૂપિયાથી ઓછી આવક કમાવનાર બધા લોકો ગરીબ છે તેમ કહેવામાં આવે છે. આમ અહીંયા બધા ગરીબોને એક જ વર્ગ શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ ગરીબીના આ પ્રકારના અર્થઘટનની નબળાઈને સ્પષ્ટ કરતાં જણાવે છે કે ગરીબીની રેખા નીચે જીવનારા લોકોનો ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરતાં માલુમ પડે કે ગરીબીની રેખા નીચે રહેલા બધા ગરીબ લોકોની આર્થિક સ્થિતિ એક સમાન હોતી નથી. તેથી ગરીબીની રેખા નીચે જીવતા ગરીબ લોકોનું સાચું ચિત્ર મેળવવું હોય તો તેનું સૂક્ષ્મતમ અધ્યયન કરવું જોઈએ. કારણ કે 100 રૂપિયાથી ઓછી આવક કમાનારા બધા ગરીબ છે તે ખરું છે, પરંતુ બધાની આવક એક સરખી હોતી નથી. કેટલાક લોકો 80 રૂપિયા કમાતા હશે, બીજા તો 50 કમાતા હશે, વળી ત્રીજા 25 એમ કમાતા હશે. તો આમ ગરીબીની રેખા નીચે રહેલા ત્રણેય વર્ગના લોકોની આવક 100 રૂપિયાથી ઓછી છે તે બધા ગરીબ છે ખરું છે, પરંતુ તેમાં 50 રૂપિયા કમાવનાર વર્ગના લોકો 80 રૂપિયા કમાવનાર વર્ગ કરતાં વધુ ગરીબ છે. તો 25 રૂપિયા કમાવનાર લોકો 50 કમાવનાર વર્ગના લોકો કરતાં વધુ ગરીબ છે. આમ વાસ્તવમાં ગરીબી રેખા નીચે જીવનારા બધા લોકો એક સરખા ગરીબ નથી, પરંતુ જુદી જુદી 3 શ્રેણીમાં વિભાજિત થયેલા જોવા મળે છે. સામાન્ય ગરીબ, મધ્યમ ગરીબ અને અત્યંત ગરીબ વર્ગ એટલે 3 વર્ગમાં ગરીબીને વિભાજિત કરવામાં આવે છે. પ્રોફેસર અમર્ત્ય સેન યોગ્ય જ કહે છે કે ગરીબી એ કોઈ આર્થિક વર્ગ નથી, ગરીબી ઘણી બધી આર્થિક પરિસ્થિતિનું પરિણામ હોય છે. તેથી તે ગરીબીની સમસ્યાના ઉકેલને શોધવા માટે ગરીબીના સામાન્ય ખ્યાલની સંતોષ ન મળતા તેની વધુ ગહેરાઈએ જવાનું અને તેનું અધ્યયન કરવાનું જરૂરી ગણે છે. આ દ્રષ્ટિએ તે ગરીબીને ખરા અર્થમાં માપવા માટે ગરીબો ગરીબો વચ્ચે પણ તેઓની આર્થિક સ્થિતિ અનુસાર ભેદરેખા દોરવાનું આવશ્યક ગણે છે અને કહે છે કે તો તે જ યોગ્ય વ્યક્તિને યોગ્ય સહાય પ્રદાન કરીશું. વધુ ગરીબને વધુ સહાય અને ઓછા ગરીબને ઓછી સહાયનું નીતિ વિષયક ન્યાયી ધોરણ સાબિત કરી શકીશું. આ માટે પ્રોફેસર અમર્ત્ય સેને ગરીબીની સાચી પરિસ્થિતિની જાણકારી મેળવવા ગરીબીના વિશ્લેષણ માટે 2 ચરણનો આધાર લેવા જણાવે છે કે પ્રથમ ચરણમાં આવકના માપદંડને આધારે કોણ બિનગરીબ છે અને કોણ ગરીબ છે તે નક્કી કરવું જોઈએ, અને બીજા ચરણમાં લોકોનો ગરીબીમાં સમાવેશ થતો હોય તેમાંથી વાસ્તવમાં એક વર્ગની ખરાબ સ્થિતિ કરતાં બીજા વર્ગની ખરાબ સ્થિતિ કેટલી ભયાનક છે તેનો અંદાજ કાઢવો જોઈએ. આનો અર્થ એ થયો કે એ જાણવું પૂરતું નથી
કે કેટલા લોકો ગરીબ છે, પરંતુ એ જાણવું વિશેષ મહત્ત્વનું છે કે ગરીબ લોકો કેટલા ગરીબ છે. એટલે આ રીતે ગરીબીનું આધુનિક પ્રવાહના સંદર્ભમાં અર્થઘટન થાય કે ભારતમાં ગરીબીનો અંદાજ કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમ વ્યાપક દ્રષ્ટિએ ગરીબીનો અભ્યાસ કરીને તેમાં ગરીબીની સંખ્યા પર જ ધ્યાન દેવામાં આવ્યું છે. તેમાં એ બાબત બતાવવાની કોશિશ કરવામાં નથી આવી કે ગરીબ વર્ગમાં આવનારા લોકોની આવક ગરીબીની રેખાની તુલનાએ ખરેખર કેટલી ઓછી છે. આ ઉપરાંત આ ઓછી આવકની વહેંચણી ગરીબો વચ્ચે કઈ રીતે થયેલી છે તેની જાણકારી પણ તેમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. એટલે કે અંત્યોદય કાર્યક્રમ અન્વયે ગરીબી નાબૂદી માટે ગરીબોમાં પણ સૌથી વધુ ગરીબ અને નીચલા સ્તરના લોકોના ઉત્થાનની વાત કરવામાં આવી છે. એટલે કે ગરીબીની સમસ્યા ઉકેલને શોધવા માટે ગરીબીનું ઉપલક્યું અર્થઘટન અસમર્થ છે. તેથી ગરીબીનું અર્થઘટન તેની ગહેરાઈને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ. એટલે થોડા સમય પહેલાં વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર એમાં ઓલ્ઝર, દત્ત અને રેવેલિયનને 1951થી 1994ના સમયગાળાના સંદર્ભમાં ગરીબીની ખાદ અનુપાત અને વર્ગીકૃત ગરીબીની ખાદ અનુપાતનો ખ્યાલ રજૂ કર્યો છે. તે ગરીબીની વ્યાપકતાની સાથે સાથે ગરીબાઈની ગહેરાઈ અને તીવ્રતાનું માપ પણ રજૂ કરે છે. એટલે આ જ રીતે આપણે ગરીબીના પ્રણાલીગત અર્થઘટન કરતાં આધુનિક પ્રવાહના સંદર્ભમાં કરવામાં આવેલ અર્થઘટન એ ચઢિયાતું પુરવાર થયું છે કે પ્રથમ અર્થઘટન ગરીબીને સમગ્ર દ્રષ્ટિએ જોવાની એક પદ્ધતિ છે, જેમાં ગરીબીનો વિચાર સમગ્ર રીતે કરવામાં આવે છે. પ્રથમ અર્થઘટન ગરીબીની ઉપલી સપાટીને માપે છે, જ્યારે બીજું અર્થઘટન ગરીબીની ઉપલી સપાટીની સાથે સાથે તેની ઊંડાઈને પણ માપે છે. પ્રથમ અર્થઘટન ગરીબીની વ્યાપકતાનું નિર્દેશન કરે છે, જ્યારે બીજું અર્થઘટન ગરીબીની તીવ્રતાનું નિર્દેશન કરે છે. એટલે કે પ્રથમ અર્થઘટન બધા ગરીબોને એક જ વર્ગમાં સમાન શ્રેણીમાં મૂકે છે, જ્યારે બીજું અર્થઘટન ગરીબીની કક્ષાને આધારે તેની આર્થિક સ્થિતિ અનુસાર જુદા જુદા લોકોને જુદી જુદી ગરીબાઈની શ્રેણીમાં મૂકે છે. પ્રથમ અર્થઘટન અનુસાર ગરીબી નિવારવા માટે જે સહાય નીતિનો અમલ કરવામાં આવે છે, એટલે નિવારવા માટે જે સ્થિતિનો અમલ કરવામાં આવે છે, તેમાં સામાન્ય ગરીબ, મધ્યમ ગરીબ અને અત્યંત ગરીબ એ બધાને સમાન દરે લાભ પ્રાપ્ત થાય છે, જે ન્યાયની દ્રષ્ટિએ ઉચિત નથી. જ્યારે બીજા અર્થઘટન અનુસાર ગરીબી નિવારવા માટે જે સહાય નીતિનો અમલ કરવામાં આવે છે, તેમાં દરેક ગરીબ વર્ગને તેની યોગ્યતા અનુસાર લાભ પ્રાપ્ત થાય છે, તેથી તે ન્યાયી છે. એટલે કે કારણોસર પ્રથમ અર્થઘટન કરનાર બીજું અર્થઘટન વધુ ચડિયાતું છે કે આપણે ગરીબ ખરેખર શું છે તે અંગે અમર્ત્ય સેને જ માર્મિક શાબ્દિક ચિત્રણ રજૂ કર્યું છે. એટલે ગરીબીની વેદનાને વ્યક્ત કરવા માટે વિશ્વકક્ષાએ જેણે પોતાનું અને ભારતનું નામ રોશન કર્યું એવા નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન આધુનિક પ્રવાહના સંદર્ભમાં ગરીબીના વાસ્તવિક ચિત્રને વ્યક્ત કરતા જણાવે છે કે ગરીબ લોકોએ હંમેશા મૂળભૂત સ્વાતંત્ર્ય વગર જીવવું પડતું હોય છે. કાર્ય કરવાની તથા પસંદગી કરવાની જે સ્વતંત્રતા ધનિકોને સાવ સુલભ હોય છે, તે ગરીબોને જિંદગીભર નસીબ થતી નથી. એટલે કે ગરીબોને પેટ પૂરતું અનાજ મળતું નથી, માથે છાપરું હોતું નથી, શિક્ષણ અને આરોગ્યની સગવડતાના તો દર્શન પણ તેને દુર્લભ હોય છે, તો વારે ઘડી માંદા પડી જાય છે. આર્થિક રીતે તેમનું કોઈ ઠેકાણું પડતું નથી, આમ તેમ ભટકતા રહે છે અને કુદરતી આફતો તેમના જીવનને ખેદાન મેદાન કરી રહે છે અને રાજ્ય અને સમાજે ઊભી કરેલી સંસ્થાઓ દ્વારા તેનું તિરસ્કૃત થતા રહે છે અને ખુદ તેમના પોતાના જીવનને સ્પર્શતા નિર્ણયો જ્યારે લેવાના હોય છે ત્યારે તેમનો કોઈ અભાવ પણ પૂછતું નથી, એટલે તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી જેનો અભાવ જોવા મળે છે. અને ગરીબીના વિવિધ પાસાઓનું દુઃખદ પરંતુ નક્કર વાસ્તવિક ચિત્રણ છે. અને શું છે કે અવગણના કરવામાં આવે છે. ગરીબી એટલે અવહેલના, અવગણના, બીજાઓ ઉપર આધારિત હોવાની લાગણી
ગરીબોની જિંદગી એટલે બીજાની ગંદી હરકતો, અપમાન, દાદાગીરી અને તોછાય ના છૂટકે સહન કરી લેવાની જિંદગી. આ જોયું આપણે ગરીબીનું આધુનિક પ્રમાણના સંદર્ભમાં અર્થઘટન, ગરીબીનું પ્રણાલિકાગત અર્થઘટન અને ગરીબીનો અર્થ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી કે ગરીબીનું સ્વરૂપ શું છે તે. થેન્ક યુ.